હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષારમાં એસિડ બેઝ અને ક્ષાર પરિવાર વિશે નેક્સ્ટ લેક્ચર ની અંદર માહિતી આપણે મેળવી લીધી, જેમાંની અંદરથી આપણે એક ટોપિક વિશે પણ માહિતી મેળવી હતી કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશેની માહિતી મેળવી હતી. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એટલે કે દરિયાના પાણીનું જલીય દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેમાંથી નિપજ તરીકે ત્રણ વસ્તુ આપણને મળે છે. સૌથી પહેલું ક્લોરિન, બીજું હાઇડ્રોજન વાયુ અને ત્રીજી જે વસ્તુ અગત્યની જે છે મળે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણને મળે છે. ત્યારે આપણે જોયું હતું કે ક્લોરિનના ઉપયોગો જોયા હતા, હાઇડ્રોજન વાયુના ઉપયોગો જોયા હતા અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના પણ ઉપયોગો આપણે જોયા. તો હવે પછી એનો આગળનો જે ટોપિક છે કે જેમાં આપણે જોયું હતું કે ક્લોરિન છે એનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે થાય છે, અથવા તો સોડિયમ ક્લોરાઇડ જે મીઠું છે, ક્ષાર છે, જેનો ઉપયોગ આપણા જીવનની અંદર ઉપયોગી ઘણા બધા પદાર્થો બનાવવા માટે થાય છે, જેમાંથી સૌથી પહેલાં આપણે જોયું હતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનો મોટાભાગે ઉપયોગ કપડાં ધોવાના પાવડર તેમજ સાબુ બનાવવા માટે થઈ શકે, એટલે કે પ્રક્ષાલકો તરીકે તેનો ઉપયોગ છે. ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડનો બીજો જે ઉપયોગ છે એ બીજો ઉપયોગ છે વિરંજન પાવડર. બીજો ઉપયોગ છે વિરંજન પાવડર. આ વિરંજન પાવડર એટલે શું? કે વિરંજન પાવડર એટલે કે સામાન્ય રીતે તમારા ઘરમાં કોઈ તમારા મમ્મીના પપ્પાના કે સારા કપડાં પર જે ભાગ્યે જ આપણે કોઈ પ્રસંગે પહેરતા હોઈએ છીએ અને એ કપડું એવું હોય કે જે કડક હોય તો વધારે સારું, તો એને આપણે લોન્ડ્રીમાં ધોવા આપીએ છીએ અને લોન્ડ્રીમાં ધોવા આપીએ છીએ ત્યારે આપણે એની પર સ્ટાર્ચ કરાવીએ છીએ. આ સ્ટાર્ચ કરાવીએ છીએ જેને પરિણામે કપડું છે એ કડક થઈ જાય છે. કપડું કેવું થઈ જાય? કડક, જેથી કરીને પહેરવાની મજા આવે. દાખલા તરીકે સુતરાઉ કાપડની સાડી હોય તો સુતરાઉ કાપડની સાડી છે એને લોન્ડ્રીમાં આપી દીધી હોય તો લોન્ડ્રીમાં આપી દીધા પછી એ કપડું છે એ ઘણી પર વિરંજન પાવડરનો પડ જાય, જેથી કરીને સાડી છે કડક થઈ જાય, જેથી કરીને પહેરવાની મજા આવે. એ ઉપરાંત પુરુષોના શૂટ છે ઘણી વખત ઢીલા ધોયા પછી એકદમ ઢીલા થઈ ગયા હોય તો એને આવી રીતે સ્ટાર્ચ કરાવી દેવામાં આવે તો એ કપડું કડક થઈ જાય છે. તો આવી રીતે સુતરાઉ જે કપડાં હોય એ સુતરાઉ કપડાંને લોન્ડ્રીમાં ધોવામાં આપવામાં આવે ત્યારે એની પર સ્ટાર્ચ તરીકે પડ ચડાવવામાં આવે છે. એ સ્ટાર્ચ અને બીજું કાંઈ વિરંજન પાવડર. તો કે વિરંજન પાવડર છે ક્લોરિન સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદભવે છે. જે આપણે જોયું કે ક્લોરિન વાયુ આગળના ટોપિકની અંદર જોયું હતું કે ક્લોરિન વાયુ સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન એક નિમજ તરીકે આપણને મળે છે. આ ક્લોરિન વાયુ વિરંજન પાવડરના ઉત્પાદનમાં વપરાય છે, એટલે કે આ ક્લોરિન છે વાયુ છે એ વિરંજન પાવડરના ઉત્પાદનમાં, એટલે વિરંજન પાવડરના ઉત્પાદનની અંદર જે ક્લોરિન વાયુ વપરાય છે, ક્લોરિન વાયુ મુખ્યત્વે તો આપણને મળે છે શેમાંથી? મુખ્યત્વે મળે છે શેમાંથી? તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન ઉત્પન્ન પસાર કરવામાં આવે, વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આ ક્લોરિન વાયુ છે વિરંજન પાવડરના ઉત્પાદનમાં વપરાય છે. હવે અહીંયા વિરંજન પાવડર કેવી રીતે મેળવવામાં આવે છે એની પ્રક્રિયા આપેલી છે. તો કે ક્લોરિનની શુષ્ક ફોડેલો ચૂર્ણ, શુષ્ક ફોડેલો ચૂર્ણ, ફોડેલો ચૂર્ણ એટલે તમને યાદ છે કે ફોડેલો ચૂર્ણ એટલે જે ચૂર્ણ આપણે બહારથી લાવીએ છીએ અને પાણી નામમાં નાખી દેવામાં આવે અને પાણીમાં નાખી દઈએ એટલે એમાંથી બધી ઉષ્મા બહાર ની આવે અને પછી એની અંદર રહેલું પાણી છે સુકાય છે, એની અંદર રહેલું પાણી સુકાય છે ત્યારે એ જે ચૂર્ણ બને એ શુષ્ક, એ કયો ચૂર્ણ બને? શુષ્ક ફોડેલો ચૂર્ણ. તો આવા શુષ્ક ફોડેલો ચૂર્ણ જેને કહેવાય સ્લેક કડાલાઈન, જેને શું કહેવાય અંગ્રેજીમાં? સ્લેક કડાલાઈન. સ્લેક કડાલાઈનનું સૂત્ર છે CaOH ટ્વાઇસ. એનું સૂત્ર શું છે? CaOH ટ્વાઇસ. સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. એટલે વિરંજન પાવડર બનાવવાની પ્રક્રિયા, તો કે ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂર્ણ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. એટલે વિરંજન પાવડર છે એને CaOCl2 વડે દર્શાવવામાં આવે છે. વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર છે CaOCl2, એટલે વિરંજન પાવડરને આના વડે દર્શાવવામાં આવે છે. વિરંજન પાવડરનું સૂત્ર જો મેં જો તો કે ક્લોરિનની કોની સાથેની પ્રક્રિયા છે? શુષ્ક ફોડેલો ચૂર્ણ એટલે કે CaOH ટ્વાઇસ, એટલે કે CaOH ટ્વાઇસ વત્તા Cl2, એ બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા જેમાંથી આપણને CaOCl2 મળે છે. આ CaOCl2 એટલે વિરંજન પાવડર પ્લસમાં પાણી મળે છે. એટલે આપણને શું મળે છે? પાણી. એટલે કે આ વિરંજન પાવડરની જ્યારે ક્લોરિન વાયુની શુષ્ક ફોડેલા ચૂર્ણ સાથે રાસ
રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને વિરંજન પાવડર મળે છે. વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. CaOCl2 એટલે ફોડેલો શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાને પરિણામ આપણને શું મળે છે? વિરંજન પાવડર એટલે કે CaOCl2 પાણી ઉદ્ભવે છે. આયતક લીટીમાં વિરંજન પાવડરના રાસાયણિક પ્રક્રિયા છે. પછી એનો ઉપયોગ છે તો કે વિરંજન પાવડરનો ઉપયોગ શું છે? તો સૌથી પહેલો વિરંજન પાવડરનો ઉપયોગ છે ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે કે જ્યાં કાપડ બને છે ત્યાં. કાપડની મિલો કે જ્યાં કાપડ બને છે ત્યાં. ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડ તેમજ લિનનનું જે કાપડ છે એના વિરંજન માટે. સુતરાઉ કાપડ તેમજ લિનનનું કાપડ જે બને એ લિનનનું કાપડના વિરંજન માટે. તમે ક્યારેય સુતરાઉ કાપડ લેવા ગયા હો દુકાને તમારા મમ્મી પપ્પાની સાથે તો જોજો કે સુતરાઉ કાપડ છે હંમેશા કડક હોય જેથી કરીને એને વાળવું અને સપકેલું સહેલું પડે. ઢીલું પોચું હોય તો તમે સરખી રીતે વાળી શકો નહીં. એટલે સુતરાઉ કાપડ અને લિનનનું જે કાપડ આવે છે એના વિરંજન માટે જેથી કરીને કાપડ કડક લાગે. બીજો એનો ઉપયોગ છે કાગળ ઉદ્યોગમાં. આપણે જાણીએ છીએ કે કાગળ છે લાકડાના માવામાંથી બને છે. તો કાગળ ઉદ્યોગની અંદર લાકડાના માવાના વિરંજન માટે એટલે કે લાકડાનો જે માવો છે એના વિરંજન માટે જેથી કરીને તમે જોજો કાગળ આપણે જોઈએ છીએ તો કાગળ કડક છે. ક્યારે ઢીલો પોચો કાગળ હોય તો આપણે ઉપયોગ કરી શકીએ ખરા નહીં. શા માટે? કારણ કે તો આપણને લખતા ન હોય. તમને એમ કીધું કે આ ચોળાઈ ગયેલું કાગળ છે, ચોળાઈ ગયેલા કાગળ ઉપર લખો તો આપણે લખી શકતા નથી. અથવા તો તમને એમ કીધું કે પ્લાસ્ટિકની કોથળી છે જે ચોળાઈ ગયેલી છે એની પર તમને લખવાનું છે તો આપણે લખતા પાવે નહીં. એટલે કે લાકડાના માવામાંથી જ્યારે કાગળ બનાવવામાં આવે છે ત્યારે એના વિરંજન માટે પણ કાગળ અને વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત લોન્ડ્રીની અંદર મેં અગાઉ કીધું હતું કે ધોયેલા કપડાના વિરંજન માટે જે કપડાં ધોવાઈ ગયા છે એને લોન્ડ્રીમાં આપી દઈએ જેથી કરીને એ કપડું કડક થઈ જાય. એટલે અહીંયા ત્રણ ઉપયોગો થયા. સૌથી પહેલો ઉપયોગ ટેક્સટાઇલમાં, બીજો કાગળ ઉદ્યોગમાં, ત્રીજો લોન્ડ્રીમાં. અને આગળનો ઉપયોગ છે કે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા કરી અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર વિરંજન પાવડર છે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા યાદ કરી શકો જેથી કરીને તમને ઓક્સિડેશન કરતા પણ કહેવાય, રિડક્શન કરતા પણ કહેવાય ખ્યાલ આવી જશે. એટલે કે ઓક્સિડેશન કરતા વિશે હવે તમને વિશે સમજાવવાની જરૂર છે. અને જોનો ખ્યાલ આવે તો એનો કેવો છો કે આપણે આગળની તૈયારી કરી નથી. આગળનો ઉપયોગ છે કે પીવાના પાણીઓને જંતુઓથી મુક્ત કરવા માટે. મેં અગાઉ પણ કીધું હતું કે ક્લોરીનનો ઉપયોગ પીવાના પાણીઓને પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે. આપણા ઘરે ઘણી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ વ્યક્તિ આવે છે, વ્યક્તિ આવી તમને એમ કહે છે કે તમારા પાણીના ટાંકામાં ક્લોરીન નાખવું છે તો આપણે નાખાવીએ છીએ. શું કામ? કારણ કે પાણી છે એ જંતુ મુક્ત થઈ ગયા અને પછી પાણી તમે પીવાના ઉપયોગમાં પણ લઈ શકો છો. આગળનો બીજો છે બેકિંગ સોડા. વિરંજન પાવડર જોયું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોયું, હવે આગળનો ઉપયોગ છે બેકિંગ સોડા. તો કે બેકિંગ સોડા એટલે શું? તો કે રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા. આપણે ઘરની અંદર આપણે જાણીએ છીએ કે આપણને વસ્તુ સ્વાદિષ્ટ ભાવે કરકરી હોય તો વધારે મજા આવે. અને ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે તો ચોમાસાની સિઝનની અંદર પકોડા, ભજીયા આ બધું કરકરું હોય અને સ્વાદિષ્ટ હોય તો બહુ મજા આવે. એટલે કે આપણે એ વસ્તુ સ્વાદિષ્ટ બનાવવા માટે, કરકરી બનાવવા માટે, ઓછી બનાવવા માટે એની અંદર ખાવાનો સોડા ઉમેરીએ છીએ. આ ખાવાનો સોડા એટલે બીજું કશું નહીં, આ ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા. કેટલીક વાર ખોરાક ઝડપી ખોરાક રાંધવા માટે પણ તે ઉમેરવામાં આવે છે. ખોરાક ખાવાનો સોડા નાખ્યા વગર કોઈ ખોરાક બનાવવામાં આવે તો એની ખોરાક બનવાની પ્રક્રિયા થોડી ધીમી થઈ જાય. પણ બેકિંગ સોડા નાખી દેવામાં આવે એટલે કે ખાવાનો સોડા નાખી દેવામાં આવે તો એ ભજીયા છે, પકોડા છે તેને તળાતા વાર લાગતી નથી જેથી કરીને ઝડપથી બની જાય. પણ એમ જ આપણે જોઈએ છે ને કે લારીઓમાં કે રૂપાને આપણને ભજીયા તરફ ફટાફટ સાતમ શા માટે પડે છે? કારણ કે ઝડપથી તળાય જાય. ખોરાકની પ્રક્રિયા, ખોરાક બનવાની પ્રક્રિયા ઝડપી બને એટલે ખોરાક બનવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પણ ખોરાકની અંદર ઉમેરવામાં આવે છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને કાર્બોનેટ એટલે CO3.
કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ હવે એક એક માર્કમાં પ્રશ્ન પૂછે કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો તો બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘણી વખત એમ પણ પ્રશ્ન પૂછે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું સામાન્ય નામ જણાવો તો પણ જવાબમાં બેકિંગ સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના નું રાસાયણિક સૂત્ર જણાવો રાસાયણિક અણુ સૂત્ર જણાવો તો NaNHCO3 અથવા તો એમ પણ પૂછે કે NaHCO3 કયા સામાન્ય રસાયણ નું રાસાયણિક અણુ સૂત્ર છે એના માટે આવશે જવાબ આવશે બેકિંગ સોડા બરાબર છે તો આ રીતે પ્રશ્ન ફેરવી ફેરવીને પણ પૂછી શકે છે એટલે બેકિંગ સોડા નું રાસાયણિક નામ થયું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3 તે કાચી સામગ્રીઓ પૈકી સોડિયમ ક્લોરાઇડ ના ઉપયોગથી બને છે એની અંદર કાચી સામગ્રી તરીકે એટલે કે બેકિંગ સોડા બનાવવા માટેની કાચી સામગ્રી એક એની અંદર હોય તો તે શું છે ક્લોરાઇડ આગળ આપણે જોઈએ ને કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના ઉત્પાદનની અંદર સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માંથી વિદ્યુત વિભાજન ને વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એમાંથી ક્લોરાઇડ વાયુ મળે છે તો આ ક્લોરાઇડ વાયુનો એક ઉપયોગ સેમાં થયો વિરેજન પાવડરમાં બીજો એનો ઉપયોગ બેકિંગ સોડા બનાવવા માટે એટલે કે બેકિંગ સોડા બનાવવા માટે એક જે ઉપયોગી છે પ્રક્રિયા એમાંનો એક કયો વાયુ છે ક્લોરાઇડ તો અહીંયા જોઈએ કે NaCl વત્તા H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા NH3 NaCl મીઠું વત્તા પાણી એટલે કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ થયું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે અને એમાંથી એમોનિયા વાયુ પસાર કરવામાં આવે ત્યારે એમાંથી આપણને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl વત્તા NaHCO3 એટલે કે બેકિંગ સોડા આપણને મળે છે અહીંયા આ બધી રાસાયણિક પ્રક્રિયા છે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયમ વાયુ પસાર કરવામાં આવે ત્યારે આપણને એમોનિયમ ક્લોરાઇડ અને બેકિંગ સોડા મળે છે એટલે બેકિંગ સોડા છે મંદ બિન ક્ષારીય બેઝ છે બેકિંગ સોડા છે કેવો છે મંદ બિન ક્ષારીય બેઝ જેથી કરીને આપણે ખાધા પછી શરીરમાં જે કે પણ એસિડિટી થઈ ગઈ એસિડિટી મટી જાય જે બિન ક્ષારીય છે ખોરાક રાંધતી વખતે તેને ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા શક્ય બને છે એટલે કે જ્યારે ખોરાક રાંધતી વખતે એને ગરમ કરવામાં આવે એટલે આપણે જ્યારે ભજીયા કે પકોડા બનાવીએ છીએ ત્યારે ભજીયા કે પકોડાના લોટમાં ખાવાનો સોડા નાખી દીધો એટલે પછી ભજીયા ગરમ બનાવો તો બેકિંગ સોડા કેવો થઈ ગયો ગરમ થઈ ગયો એટલે ખોરાક રાખતી વખતે તેને ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા શક્ય બને તો કે બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે Na2CO3H2O અને કાર્બન ડાયોક્સાઇડ બને અહીંયા અગત્યનો વાયુ બને કાર્બન ડાયોક્સાઇડ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણે જાણીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નું ઇષ્ટની પ્રક્રિયા આથવણની પ્રક્રિયા ઢોકળા કે હાંડવો કે ખમણ બનાવતી વખતે એમાં ઈષ્ટ ઉમેરવામાં આવે ઈષ્ટ ઉમેરે એટલે ઈષ્ટ છે અજારક શ્વસન કરે અજારક શ્વસન કરે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે પરિણામે ઢોકળા ખમણ હાંડવો આ બધું કેવું બને છે પોચું બને છે તો અહીંયા પણ જ્યારે ખાવાનો સોડા છે એને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે એટલે સોડિયમ કાર્બોનેટ અને ઘરગથ્થુ અનેક ઉપયોગો પણ ધરાવે છે સોડિયમ કાર્બોનેટ છે એ પાછું ઘરગથ્થુ અનેક ઉપયોગો પણ ધરાવે છે તો અહીંયા આપણે જોયું બેકિંગ સોડા બનાવવાની રીત મને બેકિંગ સોડા કેવી રીતે ઉપયોગી છે તે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જોયું બેકિંગ સોડા કેવી રીતે બનાવાય છે કે બેકિંગ સોડા બનાવતી વખતે એમાં જે કઈ પણ રસાયણો હતા એ રસાયણોનો ઉપયોગ પણ આપણે જોયો કે બેકિંગ સોડા હકીકતમાં બનાવાય છે કેવી રીતે તો કે બેકિંગ સોડા બનાવતી વખતે જ્યારે પણ બેકિંગ સોડા છે એની અંદર મુખ્યત્વે ક્લોરિન વાયુનો ઉપયોગ થાય છે ક્લોરિન વાયુ હાઇડ્રોજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ અને એના પ્રક્રિયા દરમિયાન આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે બેકિંગ સોડાને બનાવટ દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે ધોવાનું હવે બેકિંગ સોડાના ઉપયોગો જોઈએ તો બેકિંગ સોડા છે અને બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે ટાર્ટરિક એસિડ
ટાર્ટરિક એસિડ આપણે કેમ જોયો તો યાદ કરો તો કુદરતી કયા એવા એસિડ છે કે જેની અંદર આપણને ટાર્ટરિક એસિડ ખાદ્ય કુદરતી સ્ત્રોતોમાંથી આપણને મળે છે યાદ કરો ઝડપથી ખૂબ જ ભાવતું મજા આવી જાય ચટકેદાર ખાટું મીઠું તીખું ગોલગપ્પા પાણી આમલીનું પાણી ને દેવને ટાર્ટરિક એસિડ પણ એ મંદ એટલે એનું બનાવેલું મંદ દ્રાવણ બહુ ખાટું એવું બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ કરીને બેકિંગ પાવડરની બનાવટમાં બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નીચે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે કે બેકિંગ સોડા અને બેકિંગ સોડાને ના પાવડર છે એને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નીચે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય એટલે NaHCO3 એનમાં ની અંદર એસિડ્સ ભળ્યો બેકિંગ સોડા એટલે કે NaHCO3 આખું નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એને ટાર્ટરિક એસિડ આપણને યાદ છે કે બધા જ એસિડોમાં સમાનતા શું છે બધા જ બેઝમાં સમાનતા શું છે તો કે બધા જ એસિડમાં સમાનતા છે બધા જ એસિડમાં H+ આયન છે અને બધા જ બેઝમાં OH- આયન છે અહીંયા H+ એટલા માટે લખ્યું છે કારણ કે એસિડ લીધો છે અને બધા જ એસિડની અંદર H+ આયન છે કારણ કે આપણે તો એસિડની જરૂર છે એસિડમાંથી H+ આયનની જરૂર છે એટલે એસિડમાંથી H+ આયનની જરૂર થાય છે માટે જ્યારે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર મળે છે શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર બરોબર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને કારણે પાવ અથવા તો કેક ફૂલે છે નરમ અને પોચા કરે છે આપણને જે આ બધાનું કામ છે શું પણ આ બધાનું કામ ખૂબ જ છે કારણ કે બ્રેડ ને પાવ પોચા છે તો ખાવાની મજા આવશે તો પાવ ભાજી મજા આવશે તો દાદેલી ભાવશે પણ એ નહીં બ્રેડ ને પાવ કડક આપી દીધા હોય ટોસ્ટ જેવા તો મજા આવે ન મજા આવે કારણ કે એને પોચા બનાવે છે અને પોચા બનાવવા માટે કઈ પ્રક્રિયા થાય છે કે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે એમાંથી બેકિંગ પાવડર બને અને આ બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે હવે આગળનું મિશ્રણ કર્યું બેકિંગ પાવડર મેળવ્યો આ બેકિંગ પાવડરની મદદથી લોટ બાંધ્યો લોટ બાંધીને એમાં પાણી નાખ્યું એટલે મિશ્રણ એ પાણી વળી પાછું એ પાવ બનાવવા માટે એને ભઠ્ઠામાં મૂકવામાં આવે એટલે ગરમ થયું પાછું તો એ ગરમ થાય એ સમયને જે મુખ્યત્વે કોઈ વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ બાકીના બધાનું આપણે કામ નથી ચાલતું પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાને કારણે પાવ અથવા તો કેક છે એ ફૂલે છે નરમ અને પોચા બને છે બેકિંગ સોડાનો આ ખાસ ખાવાનો સોડાનો અગત્યનો ઉપયોગ એ ઉપરાંત સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ એન્ટાસિડનો પણ એક ઘટક છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાનો સોડા છે એન્ટાસિડનો પણ એક ઘટક છે બરાબર આપણા ઘરમાં ઘણી વખત ઘણા વ્યક્તિઓને એસિડિટી થઈ ગઈ હોય છે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ એને ઈનો અને એસિડિટી મટી જાય તો ઈનો શું છે એક પ્રકારનો ખાવાનો સોડા છે બીજું કંઈ નથી ઈનો છે એક પ્રકારનો પ્રોસેસ કરેલો ખાવાનો સોડા છે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ છે એટલે જેવો તમે ઈનો પાણીમાં નાખશો એટલે ઉભરા આવશે બરાબર ને કારણ કે તમે સોડા પીઓ છો તો સોડા પીતી વખતે અંદર શું હોય છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું મિશ્રણ તે તમે મળી ગયા છે એ જ રીતે ઈનોની અંદર પણ એ જ છે કે ઈનોની અંદર જ્યારે ઈનો પાણીમાં નાખવામાં આવે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય ક્ષાર છૂટો પડે અને ક્ષાર છૂટો પડે પરિણામે શું થાય એ એન્ટાસિડ તરીકે ઓળખવામાં આવે તરીકે એન્ટાસિડ એટલે કે એસિડ કરતા વિરુદ્ધની પ્રક્રિયા નો એક ઘટક છે અને આલ્કલાઇન છે કેવો છે આલ્કલાઇન આલ્કલાઇન હોવાને કારણે તે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરીને રાહત આપે એસિડિટી થઈ ને એટલે પેટમાં વધારાનો એસિડ આવી ગયો અને પેટમાં વધારાનો એસિડ આવી ગયો એટલે એને રાહત કરવી હોય એને રાહત કરવી હોય તો સામે એસિડ છે તો એને રાહત કરવા માટે સામે શું નાખવું પડે બેઝ નાખવો પડે એટલે બેઝ શું થયો બેકિંગ સોડા મેં આગળ કીધું હતું ને કે બેકિંગ સોડા છે બિન ક્ષારીય છે બિન ક્ષારીય બેઝ છે કેવો છે બિન ક્ષારીય એટલે અહીંયા જોઈએ તો
બેકિંગ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા છે એન્ટાસિડનો પણ એક ઘટક છે જે આલ્કલાઇન હોવાને કારણે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરે છે અને વધારા એસિડને તટસ્થ કરીને રાહત આપે છે એ ઉપરાંત સોડા એસિડનો ઉપયોગ અગ્નિશામકોમાં પણ કરવામાં આવે છે સોડા એસિડનો ઉપયોગ સેમાં પણ કરવામાં આવે છે અગ્નિશામક અગ્નિશામકનો બેઝ છે સોડા એસિડ શું છે સોડાનું એસિડ સાથેનું મિશ્રણ એનો અગ્નિશામક એટલે આગ ઓલવી છે અને આગ ઓલવવા માટે આગ ઓલવવી હોય તો મુખ્ય કારણ શું કે આગનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી દેવામાં તો અહીંયા બેકિંગ સોડાનું એસિડ સાથેનું મિશ્રણ તો કયો વાયુ ઉત્પન્ન થયો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે આગ ઓલવવાનું કામ કરે છે માટે અગ્નિશામકની અંદર પણ બેકિંગ સોડાનો ઉપયોગ સોડાનો એસિડ સાથેનું મિશ્રણ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે પરિણામે કાર્બન ડાયોક્સાઇડ છે એ બળતણનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખે પરિણામે અગ્નિશામક એટલે કે જે સળગતી વસ્તુ હોય ઓલવાય છે તો આ એના બેકિંગ સોડાના મુખ્ય ઉપયોગો થયા બેકિંગ સોડાનો ટાર્ટરિક એસિડ જેવા મંદ એસિડ સાથે મિશ્રણ કરી બેકિંગ પાવડર બનાવવા આ બેકિંગ પાવડરને પાણીની સાથે મિશ્ર કરવામાં આવે અથવા તો ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે પાવ અથવા તો કેક ફૂટે છે ગરમને પહોંચાડે છે એ ઉપરાંત બેકિંગ સોડા છે એન્ટાસિડનો પણ એક ઘટક છે જે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરીને રાહત આપે છે એટલે કે આલ્કલાઇન હોવાને કારણે અને બેકિંગ સોડા છે સોડા એસિડનો ઉપયોગ અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે હવે આગળનો ટોપિક જોઈએ કે ધોવાનો સોડા ખાવાનો સોડા જોઈને હવે ધોવાનો સોડા ખાધું પછી વાસણો ધોવા પડશે જમ્યા ભજીયા જમ્યા પાઉં ખાધા આ બધું ખાધું પછી શું થશે વાસણો સાફ કરવા પડશે તો વાસણો સાફ કરવા માટે શેનો ઉપયોગ થશે ધોવાનો સોડા બે વસ્તુ જોઈ ખાવાનો સોડા જોયો એટલે કે બેકિંગ સોડા અને ધોવાનો સોડા તો વાસણ સાફ કરવા માટે ધોવાનો સોડા પણ ધોવાનો સોડા બને છે કેવી રીતે તો કે NaCl માંથી પ્રાપ્ત થઈ શકતું અગત્યનું જો રસાયણ છે તો એનું રાસાયણિક સૂત્ર છે Na2CO3 10H2O લાંબુ છે તો યાદ રાખો Na2CO3 10H2O જેને કહેવાય છે ધોવાનો સોડા જેને શું કહેવાય છે ધોવાનો સોડા તો પ્રધોવાની વાત છે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઈ શકે છે બેકિંગ સોડાને ગરમ કરી તેમાંથી શું બને સોડિયમ કાર્બોનેટ Na2CO3 સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે અને તે પણ બેઝિક કક્ષા પહેલું બેકિંગ સોડાને ગરમ કર્યો બેકિંગ સોડાને ગરમ કર્યો એટલે એમાંથી Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થયો આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવું પુનઃસ્ફટિકીકરણ કરવું એટલે એમાં ફરીથી વધારાનું પાણી ઉમેરવું ફરીથી વધારાનું શું ઉમેરવું પાણી હવે ગરમ કર્યું તો બેકિંગ સોડાને સીધે સીધું કંઈ ગરમ નહીં કરે બેકિંગ સોડાને ગરમ કર્યું એટલે સોડિયમ કાર્બોનેટ બન્યું સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવા માટે વધારામાં એનું પાણી ઉમેર્યું અને પાણી ઉમેરીએ એટલે એમાંથી મળે ધોવાનો સોડા અને ધોવાનો સોડા છે શું છે બેઝિક ક્ષાર હવે રાસાયણિક સૂત્ર જો કે Na2CO3 10H2O આ 10H2O એટલે કે એક સોડિયમ કાર્બોનેટનો અણુ છે એની સાથે 10 પાણીના અણુ સોડિયમ કાર્બોનેટનો એક અણુ એની સાથે પાણીના 10 અણુ રાસાયણિક સૂત્ર જો શેનું છે અહીંયા પ્લસની નિશાની દૂર કરીને ટપકું મૂકી દીધું એટલે આ શેનું સૂત્ર બની ગયું ધોવાના સોડાનું સૂત્ર Na2CO3 10H2O આ થયું ધોવાના સોડાનું સૂત્ર ફરીથી પ્રક્રિયા બેકિંગ સોડાને ગરમ કરીએ એટલે સોડિયમ કાર્બોનેટ બને આ સોડિયમ કાર્બોનેટનો ફરીથી પાછું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે તો ધોવાનો સોડા બને આ ધોવાનો સોડાનો રાસાયણિક સૂત્ર અહીં 10H2O છે Na2CO3 ને ભેજયુક્ત બનાવે છે 10H2O છે Na2CO3 ને શું બનાવે છે એટલે કે પાણીના 10 અણુ છે સોડિયમ કાર્બોનેટના એક અણુને ભેજયુક્ત બનાવે છે અને અમે તમે ક્યારેય પણ કપડાં ધોવાનો પાવડર છે હાથમાં લેશો તો તમને સહેજ ચીકાશ મળવો અને સહેજ ભીનો લાગશે
કારણ કારણ કે એના એક સોડિયમ કાર્બોનેટના અણુ સાથે પાણીના 10 અણુ છે જે તેને ભેજયુક્ત બનાવે આપણે આ ચોખ્ખું દેખાય પણ સેજ તમને લેવા જો એટલે સેજ આમ પાવડર હાથમાં લઈને આમ સેજ ફેરવો એટલે સેજ ચીકાશા ચીકાશા એટલે ભીનું લાગે આપણને એનું હોવાનું કારણ શું કારણ કે શું કરે છે આ ટેન H2O છે અને ભેજયુક્ત બનાવે ખબર ગયો હવે ધોવાના સોડાનો ઉપયોગ આપણને ખબર જ છે કે સોડિયમ કાર્બોનેટ એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઉદ્યોગોમાં પ્રકમો તરીકે ઉપયોગી છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઔદ્યોગિક એકમો એટલે કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર પ્રકમો એટલે કે રાસાયણિક પ્રક્રિયા એટલે કે પ્રોસેસ રાસાયણિક પ્રોસેસ કરવા માટે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ ખૂબ જ ઉપયોગી છે પણ જે સામાન્ય આપણે ઉપયોગ જોઈએ તો કાચ સાબુ અને કાગળની બનાવવા કઈનો ઉપયોગ કાચ બનાવવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોજન સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાબુ બનાવવા માટે પણ આજ અને કાગળ બનાવવા માટે પણ આજ બીજો એનો ઉપયોગ છે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવવા બોરેક્સ નામ સાંભળ્યું છે હવે સાંભળ્યું બોરેક્સ એટલે કે અનાજનો સંગ્રહ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અનાજને લાંબો સમય સુધી આપણે સાચવી રાખીએ ત્યારે એની અંદર બોરેક્સ પાવડર નાખવામાં આવે છે બરાબર આ બોરેક્સ પાવડર છે એ અનાજને જંતુ મુક્ત રાખે છે જંતુ એની અંદર થવા દેતા નથી અને લાંબો સમય સુધી એ આપણે એને સાચવી શકીએ છીએ એ ઉપરાંત ઘરોમાં સફાઈના હેતુ માટે પણ ખૂબ જ આપણને ખ્યાલ છે ઘરની સાફ સફાઈ કરવી હોય તો તરત પાવડર કે સાબુ વાળું પોતું મારી દઈએ કારણ કે પાવડર કે સાબુ બને છે મુખ્યત્વે તો તેમાંથી સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને એટલે ઘરોને સાફ સફાઈના હેતુ માટે અને ત્યારબાદ અગત્યનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા તો પાણીની સ્થાયી કઠિનતા એટલે શું પાણીના બે પ્રકાર તમે ભણી ગયા છો ભૂલી ગયા છો નરમ પાણી અને કઠણ પાણી નરમ પાણીની અંદર છે ક્ષારોનું પ્રમાણ ઓછું કઠણ પાણીની અંદર ક્ષારોનું પ્રમાણ વધારે એટલે કે નરમ પાણીની મદદથી જો કપડાં ધોવામાં આવે તો સરળતાથી મેલ દૂર થઈ જાય છે પણ જે વિસ્તારોમાં કઠણ પાણી છે એ વિસ્તારોમાં રહેલા કઠણ પાણીથી જ્યારે કપડાં ધોવામાં આવે છે ત્યારે કપડામાં રહેલો મેલ દૂર થઈ શકતો નથી એટલે કપડામાં રહેલો મેલ દૂર થઈ શકતો નથી એટલે પાવડર સાબુનો ઉપયોગ ત્યાં કરી શકાતો નથી નરમ પાણીવાળા નરમ પાણીથી તમે સામાન્ય કપડાં સાબુથી ધોઈ શકો સરળતાથી મેલ દૂર થઈ જાય પણ કઠણ પાણીની મદદથી જ્યારે તમે કપડાં ધોવા જાઓ ત્યારે કઠણ પાણીથી કપડાં ધોવાથી અને સાબુ સાથે સાબુનો ઉપયોગ કરવાથી એ કપડામાંથી મેલ દૂર થતો નથી પરિણામે પાણીની સ્થાયી જે કઠિનતા છે કે એની અંદર જે ક્ષારો છે એ ક્ષારોને દૂર કરવા માટે અગત્યનું એક રસાયણ છે જેને આપણે સામાન્ય રીતે કપડાં ધોવાનો પાવડર તરીકે ઓળખીએ છીએ આ કપડાં ધોવાનો પાવડર છે કે જ્યારે પાણીની કઠિનતા હોય એટલે કે જે વિસ્તારોમાં કઠિન પાણી હોય એ વિસ્તારોની અંદર કપડાં ધોવાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ પાણીની સ્થાયી કઠિનતા છે એ દૂર થાય છે અને સરળતાથી કપડાં ધોઈ શકાય છે એટલે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ ધોવાના સોડાનો ઉપયોગ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ ટોપિક આજે પૂરો કર્યો ને કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક રહે શ્રદ્ધેયના પ્રશ્નોની ચર્ચા કરશું હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે થેન્ક યુ વેરી મચ